સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. ભારતમાંથી ઉર્જી હર્બલ લિક્વિડ ઓઇલ મંગાવવાના બહાને ધંધાકીય વ્યવહાર કેળવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી નાઇજીરિયન ગેંગ સાગરીતને સાયબર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી છે. હાલ સોશિયલ મીડિયા પર લોકો ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે, ત્યારે સોશિયલ મીડિયાના ફાયદા પણ મળે છે અને ગેરફાયદા પણ. સોશિયલ મીડિયા પર લોકો એટલા વિશ્વાસ મૂકે છે કે સોશિયલ મીડિયા ઉપર ફ્રોડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને લોકો ફ્રોડના ભોગ બનતા જાય છે. હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે. ભારતમાંથી ઉર્જી હર્બલ લિક્વિડ ઓઇલ મંગાવવાના બહાને ધંધાકીય વ્યવહાર કેળવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી નાઇજીરિયન ગેંગને સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. અમદાવાદ ઓડો વિસ્તારમાં રહેતા અરુણ પ્રેમસિંહ સુંદરિયાએ ફરિયાદના આધારે તપાસ કરતા પોલીસે ઝુમેક ફાર્માસ્યુટિકલ કંપની લંડન કંપની તરફથી મારિયા વોલ્ટર, માઇકેલ ઝુમા, ડેવિડ જોસેફ અને રાકેશ કુમાર નાઓ તેમજ અન્ય બીજા મળતિયાઓ સાથે ભેગા મળીને ફરિયાદીને ઉર્જી હર્બલ ઓઇલના નામે વેપાર કરવાથી મોટી માત્રામાં પ્રોફિટ કરી આપવાની લોભામણી લાલચ આપી હતી અને છેતરપિંડી આચરી હતી, જેઓને ઝડપી લઈ પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. સાયબર ક્રાઇમમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમના એક વેપારી જોડે 52,70,000ની છેતરપિંડી કરવામાં આવી હતી. એમને ઉર્જી હર્બલ ઓઇલના નામે એક બહુ મોટું ષડયંત્ર રચી અને 52,00,000 રૂપિયા એમના છેતરપિંડી કરવામાં આવી હતી. આ ગુનાની મોડસ ઓપરેન્ડી એવી છે કે ફરિયાદી જોડે એક ફેક એકાઉન્ટથી એક મહિલા અથવા કોઈ પણ પુરુષ મિત્રતા કેળવી લે છે અને એમાં એ લોકો ચેટિંગ કરે છે અને ચેટિંગ કરીને પછી ધીમે ધીમે એ જે મહિલા છે એ એક પોતાની કંપની ડિસ્કવર કરીને બતાવે છે કે મારી એક બહુ મોટી કંપની છે જેમાં હું એક બહુ સારી પોસ્ટ ઉપર નોકરી કરું છું અને અમારી કંપની આ રીતના એક હર્બલ ઓઇલ છે જે ઇન્ડિયામાં જ મળે છે અને જે અમને એક બહુ મોટી માત્રામાં જરૂર છે, તો તમે એ ઓઇલની વ્યવસ્થા જો તમારા લોકલ લેવલ ઉપરથી જો તમે કરી આપો તો તમને વચ્ચે આમાં બહુ મોટો ગાળો મળી રહેશે, એ પ્રકારની એ વાત કરે છે. અને એને જે મહિલા અથવા જે પુરુષ છે જે ફેક એકાઉન્ટથી વાત કરે છે એ પણ કહે છે કે અમારી પાસે એ કોન્ટેક્ટ પણ છે કે જે ઇન્ડિયામાં આ રીતની એજન્સીસ છે જે આવા હર્બલ ઓઇલ તમને આપશે, તો એ કોન્ટેક્ટ પણ સામેથી જ એ ફેક એકાઉન્ટવાળા જ આ ફરિયાદીને આપે છે. ફરિયાદી પછી આ જે કોન્ટેક્ટ જે પણ આપે છે ઇન્ડિયાના એના ઉપર કોન્ટેક્ટ કરે છે અને કોન્ટેક્ટ કરીને એના ઉપરથી જે પણ ઓઇલની વાત છે એ કરવામાં આવે છે, પણ જે સામેવાળો જે માણસ છે એ પણ જે આ જે ફ્રોડસર્સ છે જેણે ફેક એકાઉન્ટ કર્યું હતું એનો જ માણસ હોય છે અને એ એમને એક સેમ્પલ બોટલ પહેલાં આપવામાં આવે છે. એ સેમ્પલ બોટલ લઈને અને ફરિયાદીને કોઈ પણ શહેરની બહાર અમુક દિલ્હી અમુક બોમ્બે એવા એરપોર્ટની પાસે બોલાવીને અને એ જે ઓઇલ છે એની ચકાસણી એક ફોરેનર જે નાઇજીરિયાના જેવા લાગતા માણસો હોય છે એ લોકો આ ચેક પણ કરે છે અને ચેક કરીને જે એ સેમ્પલના પૈસા છે એ ડોલર પેટે એ લોકો વિશ્વાસ કેળવવા માટે ચૂકવી પણ દે છે, ઓન હેન્ડ એ ટાઈમમાં જ ચૂકવી.